નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરીશું ધોરણ દસ સામાજિક વિજ્ઞાનની અંદર જે મોસ્ટ આઈમપી પ્રશ્નો પૂછાઈ શકે તેવા મહત્વપૂર્ણ બે પ્રશ્નો જેમાં સારનાથના સ્તંભલેખ વિશે અને ગુપ્ત યુગને ભારતનો સુવર્ણ યુગ શાથી કહેવાય છે આ બંને પ્રશ્નો વિશે ચર્ચા કરવાના છે આ સિવાય અન્ય ધોરણ દસ સામાજિક વિજ્ઞાનના આઈમપી પ્રશ્નો અને વૈકલ્પિક પ્રશ્નો અને ટેસ્ટ પણ મૂકેલા છે

સિવાય મધ્યની અંદર અશોક ચક્ર છે બાજુની અંદર હાથી અને ઘોડો પણ અંકિત થયેલા જોવા મળે છે આ એના આકૃતિ છે હવે પછી એના મુદ્દા એક પછી એક વિશે આપણે વાત કરીએ તો શરૂ કરીએ પ્રશ્નના જવાબ વિશે અશોકના શિલા સ્તંભો પૈકી સારનાથનો નો શિલા સ્તંભ શિલ્પકલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે સમ્રાટ અશોક દ્વારા જે શિલાલેખો અને સ્તંભ લેખો કોતરા તેમાં આ સ્તંભલેખ સારનાથનો સ્તંભલેખ એ શિલ્પ કલાની દ્રષ્ટિએ સર્વોત્તમ છે બીજો મુદ્દો આ સ્તંભની ટોચ ઉપર પરસ્પર અડકીને ઉભેલા ચાર સિંહની આકૃતિ છે જે તમે ચિત્રની અંદર જોઈ શકો છો સારનાથ એ ભગવાન બુદ્ધના ઉપદેશનું આ સૌ પ્રથમ સ્થળ છે તેથી તે સિંહોની ચા સિંહોની નીચે ચારે બાજુ એવા ચાર ધર્મચક્રો પણ અંકિત થયેલા જોવા મળે છે ભગવાન બુદ્ધ ઉપદેશ આપવાનું સ્થળ છે છે તેથી આ ચાર સિંહો એની નીચે એવા ચાર એવા ધર્મચક્રો પણ અંકિત થયેલા જોવા મળે છે આ ધર્મચક્રને ભારતના રાષ્ટ્રધ્વજમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે જેને આપણે અશોક ચક્ર તરીકે પણ ઓળખીએ છીએ આ ઉપરાંત તેમાં હાથી ઘોડો બળદ જેવી આકૃતિઓ પણ આ સ્તંભલેખની અંદર કોતરવામાં આવી છે ચાર સિંહોની આકૃતિને રાષ્ટ્રીય ચિહ્ન તરીકે પણ સ્થાન આપવામાં આવ્યું છે ભારતનું જે રાષ્ટ્રીય ચિહ્ન છે તે આ ચાર સિંહની સિંહોની જે આકૃતિ છે તે છે આમ સારનાથનો સ્તંભલેખ એ ભારત માટે સમ્રાટ અશોક દ્વારા સ્થાપિત કરવામાં આવેલા સારનાથનો સ્તંભ એ ખૂબ જ

સ્થાપત્ય ચિત્ર નાટ્ય નૃત્ય સંગીત કોતરકામ વગેરે કલાઓના ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ હતી આમ તમામ ક્ષેત્રોની અંદર ગુપ્ત દરમિયાન ગુપ્તયુગ દરમિયાન ભારતની અંદર એ ખૂબ જ પ્રગતિ થઈ હતી જેને પરિણામે તેની અસર સમાજના લોકો ઉપર પણ ખૂબ જ થઈ હતી સમાજના લોકો પણ એટલા જ પ્રભાવશાળી રહ્યા હતા હવે પછીના મુદ્દા વિશે વાત કરીએ તો જબલપુર નેનાવનું પાર્વતી અને ભૂમરાનું એટલે કે નાગોડાનું શિવ મંદિર એરણ મધ્યપ્રદેશનું નૃસિંહ મંદિર જામનગરનું ગોપ મંદિર વગેરે ગુપ્તયુગની સ્થાપત્ય કલાના પ્રસિદ્ધ એવા મંદિરો આવેલા છે આ તમામ મંદિરો હાલ પણ એ છે અને એ સમયના પાર્વતી મંદિર છે શિવ મંદિર નરસિંહ મંદિર અને જામનગરના ગોપ મંદિર આ પ્રસિદ્ધ એવી સ્થાપત્ય કલાના મંદિરો હાલ પણ અસ્તિત્વમાન ધરાવે છે પછીનો મુદ્દો જોઈએ આ ઉપરાંત ગુપ્તકાલીન સ્તૂપ વિહાર ચૈત્યો મઠો સ્તંભો ધ્વજ વગેરે સ્થાપત્ય કલાના ઉત્તમ એવા નમૂના પણ અસ્તિત્વમાન છે સ્તૂપ ભગવાન બુદ્ધ સાથે જોડાયેલું છે સાથે બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલા વિહાર અને ચૈત્ય મઠો સ્તંભો ધ્વજો આ તમામ સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂના કહી શકાય એવું ધરાવે છે પછી સારનાથની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ મથુરાની વિષ્ણુની મૂર્તિ અને મહાવીર સ્વામીની પ્રતિમાઓ ઉદયગીરીની ગુફામાં વિષ્ણુના વરાહ સ્વરૂપની પ્રતિમાઓ વગેરે આ સમયમાં ભારતીય શિલ્પ સર્વોત્તમ નમૂના છે તેમ કહી શકાય છે જે ગુપ્તકાલીન સમયની અંદર નિર્માણ પામેલી એવી આ શ્રેષ્ઠ પ્રતિમાઓ છે જેમાં ફરી વખત વાત કરું તો ભગવાન બુદ્ધની પ્રતિમા છે મથુરામાંથી મળી આવેલી વિષ્ણુની મૂર્તિ અને મહાવીર સ્વામીની મૂર્તિ પણ ખૂબ જ જાણીતે છે ઉદયગીરીની ગુફામાંથી મળી આવેલી એ વરા સ્વરૂપની પ્રતિમા પણ એ જાણીતી છે આમ શિલ્પકલામાં પણ ગુપ્તયુગ ગુપ્તયુગ એ ખૂબ જ પ્રસિદ્ધ હતું દરમિયાન ભારતીય શિલ્પ સ્થાપત્ય કલા ક્ષેત્રે અપૂર્વ એવો વિકાસ પણ સાધ્યો હતો એમ કહી શકાય માત્ર સંગીત શિલ્પ સ્થાપત્યમાં જ નહીં પરંતુ તમામ બાબતોની અંદર ગુપ્તયુગની અંદર સારી રીતે વિકાસ થયો હતો આથી કહી શકાય કે ગુપ્તયુગ ભારતીય કલાનો સુવર્ણ યુગ છે એમ કહેવાય છે તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન તમને સમજાણો છે તો આ સિવાય અન્ય સામાજિક વિજ્ઞાનના વિડીયો પણ એક્ટિવ ઓનલાઈન જી કે યુટ્યુબ ચેનલ પર મૂકેલા છે એ તમામ જોશો જે પરીક્ષાની દૃષ્ટિએ તમને ખૂબ જ ઉપયોગી થશે એક્ટિવ ઓનલાઈન જી કેને ને સબસ્ક્રાઈબ કરો જોતા રહો વિદ્યાર્થી મિત્રો એક્ટિવનલાઈન જી કે અસ્તુ